સરકાર દ્વારા મફત અનાજ આપવાની જાહેરાત કરતાની સાથે જ આજે રેશનિંગની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી હતી. અંબાજીના દ્રશ્યો 66 લાખ પરિવારોને વિના મૂલ્યે અનાજ આપવામાં આવશે. રાજ્ય બહારના લોકોને પણ અનાજ આપવામાં આવશે. સરકારે આ જાહેરાત કરતાની સાથે જ આજે વહેલી સવારથી લગભગ 6 વાગ્યાની આસપાસ તમામ જગ્યા પર રેશનિંગ જે દુકાનો છે તેની બહાર લાંબી લાંબી ભીડ જોવા મળી. અંબાજીના દ્રશ્યો જ્યાં લોકો વહેલી સવારથી જ પહોંચી ગયા હતા, લાંબી કતારોમાં ઉભા રહી ગયા હતા અનાજ મેળવવા માટે. વિના મૂલ્યે આ અનાજ આપવામાં આવી રહ્યું છે. સમગ્ર વિશ્વ કોરોના વાયરસથી ભરડાયું છે ત્યારે ભારતમાં 400થી વધુ કેસ પોઝિટિવ છે અને ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર પણ 73થી વધુ પોઝિટિવ કેસ છે. તેને લઈ અને ગુજરાત સરકાર દ્વારા જે લોકો છે તેને અનાજ મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે આપણે એવી પહોંચ્યા છીએ ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીના મોટા વિસ્તારમાં, જે 8 નંબર વિસ્તાર છે ત્યાં સૌથી વધારે લોકો ગરીબી રેખા જેવા નિર્ધાર જીવી રહ્યા છે અને તેમને આજથી જે સસ્તા અનાજની દુકાન છે ત્યાં સરકારના નીતિ નિયમ મુજબ જે અનાજ આપવાનું છે તો વહેલી સવારથી જ અહીંયા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે અહીંયા પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જોવા મળી રહ્યું છે અને જે લોકો છે તે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી અને અનાજ જે મળે છે તે લેવા માટે અહીંયા પહોંચી ગયા છે. એક અનાજની દુકાન છે ત્યાં પણ આપને જોવા બતાવવા માંગીશ કે અહીંયા સોશિયલ ડિસ્ટન્સિંગ જોવા મળી રહ્યું છે. એક એક લોકોને અહીંયા અનાજ આપવામાં આવી રહ્યું છે અને જે તમામે તમામ જે 4,500થી જે વધુ લોકો છે તેને પૂરતું અનાજ મળી રહેશે. કેમેરામેન વિનોદ હિરાગર સાથે નિર્મલ જોશી, મંતવ્ય ન્યૂઝ, અંબાજી.